ધોરાજીમાં ફરીથી પોસ્ટર યુદ્ધ સર્જાયું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી પોસ્ટર યુદ્ધ સર્જાયું. ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું. ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત બની છે કફોડી. ધોરાજીના રસ્તાઓ ઉપર પડ્યા છે મસમોટા ખાડા. હાલ ધોરાજી નગરપાલિકામાં હાલ છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન. નગરપાલિકાની જવાબદાર અધિકારીઓને જગાડવા શહેર કોંગ્રેસે કર્યો અનોખો પ્રયાસ. કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર લગાવી તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ નગરપાલિકા તંત્ર પર સાંધ્યું નિશાન. વસોયાએ કહ્યું લોકોને પડતી હાલાકી મુદ્દે કોંગ્રેસે બેનર લગાવવા હોવાનું જણાવ્યું. સ્થાનિકોએ પણ પોસ્ટર લગાવવા બાબતે ધોરાજી સ્તરમાં કોંગ્રેસના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ, આશિષ પાટણીયા. હું પેલા તો હું ધોરાજી શહેર કોંગ્રેસનો આભાર માનું છું કે જે આવા પોસ્ટર માર્યા છે કે રખડતા ઢોરનો ત્રાસ છે, રોડ રસ્તા ખરાબ છે. જન્માષ્ટમીની શોભાયાત્રાનો જ્યારથી પ્રારંભ થાય છે બહુચરાજી મંદિરથી, ત્યાંથી માંડીને રામ મંદિર ચોક સગીના બધા રસ્તા એકદમ ખરાબ છે. ખાસ કરીને લિબર્ટી રોડ ઉપર એટલા અતિશય ખાડા છે કે ત્યાંથી જે રવેડી નીકળવાની છે એ લોકોને તકલીફ પડે. પાણીના ટેન્કર એમાં હોય, બધા ફુવારાને એ બધી સ્ટીમ ગોઠવેલી હોય, એ પાણી પણ ઢોળાઈ જાય એવી પોઝિશનમાં રોડ છે. રસ્તો એક એક ખાડો તરવાય એવી પોઝિશનમાં નથી. એમ કરીને જેતપુર રોડ ઉપર તમે લ્યો, RNB નો રોડ છે જેતપુર રોડ, એવા રોડ અતિશય ખાડા છે. પોસ્ટર લાગ્યા એ બહુ સારી વસ્તુ છે. હું તો કહું આ ધોરાજી નગરપાલિકાનો અણગણતો વહીવટ છે, જેથી વહીવટકર્તાઓ કોઈ ધ્યાન આપતા નથી. 15 દિવસ પહેલા પૂર્વ ધારાસભ્યએ લેખિતમાં ધારાસભામાં ને બધે અરજી કરેલી છે કે આ રવેડીના રૂટને રસ્તો રિપેર કરો, કોઈ પણ રિપેર કરવા આવ્યા નથી. તો આ અણગમતો વહીવટ ભાજપના શાસન દ્વારા જે થાય છે એ બહુ ખોટો છે. આજે ધોરાજી શહેરની અંદર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન્માષ્ટમીના તહેવાર અને શ્રાવણ મહિનાની અંદર પણ લોકોને રોડ રસ્તા ની જે બિસ્માલ હાલત છે અને રોડ ઉપર હજારોની સંખ્યામાં, હું સમજીને આંકડો બોલું છું, હજારોની સંખ્યામાં રેઢિયાર ઢોર લોકોને હેરાન કરી રહ્યા છે, અને છતાંય નગરપાલિકાનું તંત્ર અને ભાજપના ધારાસભ્ય, સંસદ સભ્ય
ને પ્રજાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ વહીવટદારના શાસનની અંદર ભાજપના જ આગેવાનોની સૂચનાથી આ કામો થતા નથી ત્યારે પ્રજાની અંદર આક્રોશ છે અને બહારથી આવતા લોકોનું આ ખાડા ખબડાની નગરી અને રખડતા ઢોરોનો શહેર ધોરાજીમાં આપનું સ્વાગત છે એવા કોંગ્રેસ સમિતિએ બેનરો માર્યા છે. ભૂતકાળની અંદર ધોરાજી શહેર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું હતું અને આજે આ શહેરની બદતર હાલત માટે જો કોઈ જવાબદાર હોય તો એ ભાજપના શાસનકર્તાઓ છે. જન્માષ્ટમીની શોભાયાત્રાની શુભ શરૂઆત આખા ગુજરાતની અંદર ધોરાજીથી થઈ છે. વિશાળ શોભાયાત્રા નીકળે છે. આ શોભાયાત્રા જે રૂટ ઉપર ફરે છે એ રૂટ પણ રિપેર કરવામાં નથી આવ્યો અને જે જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ છે એ જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ આજની તારીખમાં પણ નગરપાલિકા દ્વારા વહીવટદાર દ્વારા રિપેર કરવામાં નથી આવ્યું એનો આક્રોશ ધોરાજીની પ્રજામાં છે ને એ આક્રોશ બેનરો દ્વારા લોકો પ્રદર્શિત કરી રહ્યા છે. મને એ નથી સમજાતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની વચ્ચે કેમ નથી આવતા. પ્રજાની વચ્ચે ક્યારેક આવે તો કહે છે કે અધિકારીઓ અમારો માનતા નથી. અરે તમે સત્તાધારી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો છો અને જો તમારો અધિકારી મામલતદાર ચીફ ઓફિસર નગરપાલિકાનો વહીવટદાર જો ન માનતા હોય તો કા એને બદલાવો અને કા તમે રાજીનામું આપી દઉં. મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી સામાજિક કાર્યકર. આજે ધોરાજીમાં જે બેનરો લાગ્યા છે રખડતા ઢોર અને ખાડ બાબતે તે માટે અમે કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ આજે ધોરાજીના મુખ્ય માર્ગો જેતપુર રોડ, જમનાવર રોડ, જુનાગઢ રોડ, તે રોડ એટલી હાલતમાં ખરાબ છે કે ક્યારેક એવો અકસ્માત થાય એનું કોઈ નક્કી નથી. આજે ધોરાજીમાં ઢોર અને ખાડાનો એટલો ત્રાસ છે, બહારથી આવતા રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડે છે અને ધોરાજીની જનતાઓને પણ મુશ્કેલ પડે છે. આજે હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ હોય, જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળવાની હોય, ત્યારે આ માર્ગ ઉપર એટલી હદે ખરાબ રસ્તા છે કે જેની કોઈ સીમા નથી. પણ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવતું. કોન્ટ્રાક્ટરોને ખાલી નોટિસ આપીને મન બનાવી લે છે, કારણ કે કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીને કટકી પહોંચાડતા એવું અમને લાગી રહ્યું છે. સાંસદ સભ્ય અને ધારાસભ્યને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવામાં આવે. શું કહેશો? પોસ્ટર માર્યા શું યોગ્ય? અને જે પોસ્ટર માર્યા છે એમાં અમે પોસ્ટર મારનારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે પોસ્ટર માર્યા છે એ ખરેખર હકીકત છે. ધોરાજીમાં રોડ અને રોડના ખાડા અને ઢોરને ખૂબ ત્રાસ છે. ખાસ કરીને એક વાત કરું કે ધોરાજી શહેર કોંગ્રેસનો હું આભારી છું કે જે આવો પોસ્ટર માર્યા છે કે રસ્તાને ઢકડતા રખડતા ઢોરને બિસ્તમાર રસ્તા હાલતમાં છે. એ જો કોઈ નાગરિક તો વિરોધ કરતો નથી, નાગરિકોનું કોઈ માનતા નથી. ધોરાજીના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય કે સંસદ સભ્ય કોઈ જવાબ આપતા નથી પ્રતિ પબ્લિકને. ને ખાસ કરીને જન્માષ્ટમીનો મોટો તહેવાર છે. આ તહેવાર ધોરાજીમાં પ્રથમ વખતે ચાલુ થયેલ છે. સૌરાષ્ટ્ર આકારે રાહ ચિંતાનાર ધોરાજી પહેલા છે રવેડીનું. આ રવેડી મોટા પાયે અમારે નીકળે છે. રવેડી રસ્તાઓ બિસ્માર અતિશય ખરાબ છે. રવેડીનો રૂટ તો આખે આખો ખરાબ છે. સો ટકા સરસ આ માયરા એ બહુ હેતુ સારો જ છે. જયારે પબ્લિક ને ખબર પડે કે અણગણતો વહીવટ ચાલે છે. વહીવટદાર નું શાસન છે પણ વહીવટદાર ભાજપના આગેવાનો કહે એટલું જ કરે છે. વહીવટદાર બિચારો નોકરી કરવી છે એટલે માટે ભાજપની સરકાર સત્તા છે. સત્તા આધારિત કોઈ વહીવટ નો અણગમતો વહીવટ. શું